નમસ્કાર મિત્રો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ફરી પાછું આપનું સ્વાગત કરું છું હું દર્શક પટેલ ફરી પાછું ભાવભર્યું આમંત્રણ આ આમંત્રણમાં તમારે અહીંયા નથી આવવાનું કે મારે ત્યાં નથી આવવાનું પણ આપણા વિચારોની જે આપલે છે એ જીવનમાં ચોક્કસ ઉતારવા જેવી છે સાહેબ રમુજી કાર્ય સાથે જીવનની અને દિવસની શરૂઆત થાય ને સાહેબ તો દિવસ આખો સુધરી જાય અને જો જીવનની શરૂઆત થાય તો આખો ભાવ સુધરી જાય અને ભાવ સુધારવા માટે સાહેબ આપણા ઘરમાં આપણી જે નારી શક્તિ છે ને એ મજબૂત હોવી જોઈએ હે આજની નારી કઈ રીતે આગળ વધી રહી છે અને ગામડાની જે નારીઓ હતી સાહેબ એનું વ્યક્તિત્વ શું હતું સાહેબ રાણી લક્ષ્મીબાઈ જીજાબાઈ કે જે એવા એવા મહાપુરુષને જન્મ આપ્યો સાહેબ કે આજે દેશનું અર્થતંત્ર સાહેબ કંઈક અલગ જ છે દેશ કંઈક ટોપ ઉપર આપણું કામ કરી રહ્યો છે એનું કારણ પણ સાહેબ આજની નારી કરતાં પહેલાંની જે નારીના વિચારો હતા ને એ અદ્ભુત હતા સાહેબ હે આજની નારીમાં મારે હિરોઈન થઈ જવું છે એવા અભરખા વધી ગયા સાહેબ હા ઘણી માતાઓને એવું હોય કે મારે હિરોઈન જેવું દેખાવો હા ગૌટું થવું જ ગમતું જ નથી કોઈ ડોસ્યુઝ નથી થવું હિરોઈન જેવું થવું જ બધાને પછી દીકરાનો જન્મ થાય તો કે મારો દીકરો સ્વામી વિવેકાનંદ જેવો આવે મારો દીકરો ભગતસિંહ જેવો આવે પણ કઈ રીતે આવે તમે જો ગર્ભ સંસ્કાર આપ્યા નથી હા જ્યારે દીકરો પેટમાં હોય ત્યારે કાં તો પિક્ચરના ગીતો જોવે ફિલ્મના ગીતો હાલતા હોય ગમે ત્યાં રમ ભટ ગાડીઓ જાતી હોય આમાં દીકરાને કેમ સંસ્કાર મળે સાહેબ હે દીકરાને સંસ્કાર આપો હોય તો ગર્ભ સંસ્કાર આપો પછી તમારે જે ધારો એ સાહેબ તમે બનાવી શકો છો આ હું નહીં ઇતિહાસકારો કહે છે સાહેબ હે આપણા ઋષિમુનિઓ એટલે કીધું હે જનની હે જગજ જનની જણજે તો ભગત જણજે કા સુર કા દાતાર નહીં તો રેજે વાંજણી તારો મત રે ગુમાવીશનું રે માતા ને જ ઠપકો દીધો પિતા ને કઈ કીધું જ નથી આ કીધું હેડિયું પીતો હોય ગામની ગુંદરે કોણ કોણ આવે ને કોણ કોણ જાય આ બસ આની જ કરતા ગામડે ઈ બહુ વધી ગયું સાહેબ હા સંસ્કૃતિ આપણે સ્ત્રીઓએ બધી સ્ત્રીઓએ તો રાખી છે સંસ્કૃતિ સ્ત્રીઓએ તો રાખી છે પણ ભાભાઓ ને આ હા 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 અંગુઠા વેતે જે વાતરી નાખી તો હા વાતરી નાખી સાહેબ લીધા મૂળ લહણ કાંદા વાતરી નાખી એમ વાતરી નાખી સંસ્કૃતિ સંસ્કૃતિ છે સાહેબ હે એનો જો મારે તમને કોઈ નાનો દાખલો આપવો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ એની માતા એમ કહેવાય ગઢડાની અંદર મંદિર સરસ મજાનું છે અને ત્યાં મંદિરમાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરે કેમ કે ત્યારે દેશ ઉકળાટમાં બહુ જીવતો અને માતાને અંદરથી વેદના થઈ કે આ દેશ કઈ કઈ આધાર પર ઊભો રહેશે અને ત્યારે માતાએ નક્કી કર્યું કે આ દેશને મારે એક પાયે ઊભો રાખવો છે મજબૂત બનાવવો છે પણ મજબૂત એમને નથી બનતો આજના જેટલા જેટલા મહાપુરુષો સાહેબ થયા છે એ કોઈ એમને નથી થયા એની પાછળ એની માતાનો પૂરેપૂરો સહયોગ હશે ત્યારે જ એ એક મહાપુરુષ બની શકે છે સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ આપણે જગ વિખ્યાત જેને આજે ઓળખીએ છીએ પણ એ જગ વિખ્યાત કઈ રીતે થયા સાહેબ કે એની મા જ્યારે એક પોતે ગર્ભમાં હતા ત્યારે દેશનું એમ કહેવાય અર્થતંત્ર બગડેલું હતું અને માતાએ નક્કી કરી લીધું કે મારા દેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવો છે આવા વિચારો કરી 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 અને પોતાના સંતાનોને એમ કહેવાય એવા 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 શૂરવીરના બાહુબલીના એવા 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 પ્રસંગો સંભળાવ્યા કે સરદાર એક લોખંડી પુરુષ તરીકે આજે ઓળખાય છે સાહેબ અને એના જન્મ પછી સાહેબ જોઈ લો ઇતિહાસકારોના ચોપડા ખોલવા હોય એટલા ખોલી લ્યો સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલે જે 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 કામ કર્યા એ ઉજ્જવળ કીર્તિમાં એવા કંડારાઈ ગયા એવા કંડારાઈ ગયા કે આજે સૌ આપણે એના આદર્શ બનીએ છીએ હે આપણને એમ થયું કે આપણે પણ એ રસ્તા પર ચાલીએ પણ રસ્તા પર ચાલવા કરતાં માતાના ગર્ભમાં જે સંસ્કાર મળે છે ને સાહેબ એ તો અદ્ભુત હોય છે એ છોડ નાનો હોય ત્યારે તમે એને ગમે તેમ વાળી શકો પછી કાંઈ મોટું થોડ થાય એને કંઈ વાળવાનો જ વાય આ જે માણસો એ ભરમાઈ ગયા ગમે મોટા મોટા થઈ ને પછી કે હવે તો સુધર હવે તો સુધર પણ ન સુધર્યા સાહેબ હા હવે હવે આ ઘોડા જેવા છે અને પછી એમ ચો હવે ભાઈ બીડી મૂકીને હા ન મૂકે હા હા થાય એટલે હા 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 રેડી થઈ જાય હોય ફૂલ હા અને એમાં કઈ ગોઠવાનું ન હોય ઓહો તો તો એ ઘઉંના ગીત ગાતો હોય દારૂની બોટલી અરે હા એ ત્યાં ઘરે આવે ઘરે આવે એટલે કેમ આવે ફૂલ આખો ફૂલ કોઈ રોકે ટોકે ગટરમાં હોય હા અને એમાં લગ્ન ન છે એટલે ઓહો હો હયું તો એવું ભારે ભારે હોય એના વિરહના ગીતે એવા હોય હશે ગોડી લે ગોડી ક્યાં ક્યાં જાતો હોય આ છેડો ભરણો જ કે ઓહો છેડા મેરા છોડ દે ગુરી શેડો નહીં કાંટામાં તારું પંજ્યું હલવાનું ક્યાં ખબ ખબ દોડ્યું આ માણસની આ પ્રકૃતિ બદલાઈ ગઈ છે અને પ્રકૃતિ બદલાણી એમાં સૌથી મોટું જો કોઈ કારણ હોય ને તો ખોરાક સાહેબ આપણો ખોરાક જેટલો અશુદ્ધ થયો છે ને એટલા જ માણસના ચરિત્ર બગડ્યા છે સાહેબ ચરિત્ર બગડશે એટલે માણસનું પતન થતાં વાર નહીં લાગે સાહેબ સવારની એક આ અદ્ભુત વિચાર તમારા મગજમાં વિચારજો કે તમે જે પણ ખોરાક લેશો સાહેબ એમાં અશુદ્ધિ ભળશે એટલે તમારા વિચારો બગડવાના છે સાહેબ એની અસર તમારા ધંધા ઉપર થશે ઘર ઉપર થશે તમારા જીવન ઉપર પણ થઈ શકે છે સાહેબ માટે હંમેશા ખોરાક છે એ તો ભગવાનની દેન છે અને આ આ ધરતીમાં રસ કેટલા છે સાહેબ તમે એ તો વિચાર કરો આ ધરતીમાં એટલા આટલા વૃક્ષ થાય છે પણ પોતપોતાનો રસ લઈ લે છે એ માણસ પણ પોતપોતાનો રસ સ્વભાવ એવો પકડી લઈને તો જીવન નિર્વાહ બહુ સારી રીતે કરી શકે હા આ કેરી છે એનું જળ પણ ધરતી સાથે જોડાયેલું હોય અને લીમડાનું થડ પણ ધરતી સાથે જોડાયેલું હોય છે પણ બંનેમાં અલગ અલગ મીઠાશ આવે છે કેરી છે તો એ ફળદ્રુપ થાય છે મીઠાશ પકડી લે છે જ્યારે લીમડો છે કડવાશ લે છે હા કડવાશ હોય છે એના બંને અંદર બાકી બંને એક જ જમીન ઉપરથી આગળ વધે છે પણ બંનેમાં ફરક કેટલો હોય છે સાહેબ એ જોવાનું છે તો વાત કરતા હતા આપણે નારી શક્તિની નારી એટલે નારી છે સાહેબ હા પણ અમુક અમુક તો એવી એવી વાતો કરી એવી વાતો કરે એને કેમ પકડવા અમુક અમુક બેનો નિહાકા નાખ્યો એ કે બેન હા આ સીતાજી ઉપર દુઃખ નાખ્યા એવા આપણી નાખ્યા તો હું તો સૂટા શેડા લઈ લેવો બેન મારે કાંઈ ન હાલે આ તો સીતા હાલક આવે હું કાંઈ બેન વનવાસ સ્થળે જાઉં હું તો મારા બાપાને ઘેર વહી જાઓ બેન હા મને ન ગમે લ્યો આવી તો વાતું કરે સાહેબ ના ના સીતા દુઃખ એની ઉપર થોડા નાખે ભગવાન હે ભગવાનને મીટર છે પાછું કોની ઉપર કેટલા દુઃખ નાખવાય હે આજની પણ જે સ્ત્રી છે એનામાં એ વિવેક જો જળવાતો રહે ને સંસ્કૃતિ જળવાતી રહે તો મજા આવે હે પણ પુરુષ અને સ્ત્રી આના પોશાક તો જવો અત્યારે સાહેબ હે આખા બદલાય ગયા હાવ પોશાક સ્ત્રીના તો હાવ હા આપણા જ કપડાં પહેરી લીધા લ્યો હાવ આપણા નેટ જીન્સનું પેન્ટ આપણું બેને ઉપાડી ગયા શર્ટ આપણા બેન ઉપાડી ગયા ટી શર્ટ આપણું બેન ઉપાડી ગયા આ બધું આપણા કપડા બેનો પહેરી લીધા હું શું કહું છું આપણે ક્યારેક અખતરો કરોની હે ક્યારેક ખાદલો પહેરીને એમ કે માર્કેટમાં જાવ જીરું ભાઈ મારે જીરું ભૂંડા લાગો પૂંડા હા હા આ તો સ્ત્રી શક્તિ જ પરિવર્તન કરી શકે સાહેબ બાકી હા 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 આપડા હા હા અંગૂઠા અંગુઠા આનું કઈ નક્કી નહીં ક્યાં ઊભા રહી હા આજે સ્ત્રી એટલી આગળ આવી એનું કારણ કેમ કે એનામાં સ્માર્ટનેસ વધી એનું એનું ભણતર વધ્યું સાહેબ પહેલાં ભણતર ઓછું હતું એનું કારણ એવું નહોતું કે નારી શક્તિમાં એ તાકાત નહોતી તાકાત તો ત્યારે પણ હતી પણ ત્યારે એવા એવા સમાજના નિયમો હતા સાહેબ કે સ્ત્રી બહાર નહોતી નીકળી શકતી એ એ ખુલ્લા દિલથી જીવી નહોતી શકતી સાહેબ એટલા માટે સ્ત્રી શક્તિને સ્વતંત્રપણે બહાર એના મત મુજબ એને આગળ વધવાનો પૂર્વ અધિકાર છે પણ સંસ્કૃતિને છોડીને નહીં સાહેબ બધી દીકરીઓ ખાસ કાન ખોલીને સાંભળજો કે તમારા કપડાં તમે એવી રીતે પહેરો કે દેશની સંસ્કૃતિ ટકી શકે જળહળી શકે પણ એવી રીતે નહીં કે લોકોના ચરિત્ર બગડે આજની નારીઓને ખાસ વિનંતી કરવાની છે મારે અને આ વિશે હું બોલું તો અદ્ભુત હું બોલી શકું મારા સમાજમાં પણ એની જ જરૂર છે પાયાની જ જરૂર છે સાહેબ

અને પુરુષ પ્રાધાન્યમાં પણ હું છું પણ પોત પોતાના નિયમોમાં રહીને કામ કરશે તો એની કારકિર્દી ઉજ્જવલ રહેશે સાહેબ રાણી લક્ષ્મીબાઈ જીજાબાઈ એના દીકરાને એવો તૈયાર કર્યો સાહેબ કે ઔરંગઝેબને મારી પછાડીને ભગાડી મૂક્યા સાહેબ હે ગાંધીજી આપણા દેશના એવા સરસ તૈયાર થયા કે અંગ્રેજોને એમ કહેવાય ધોતી પકડીને લાઠીએ લાઠીએ મારી મારીને ભગાડી દીધા ઈ જેટલા જેટલા મહાપુરુષો સાહેબ થયા ને એનું પાછળનું વ્યક્તિ બીજું કોઈ નહીં નારી શક્તિ અને ગર્ભ સંસ્કાર છે આજે હસતા રમતા પરિવારમાં તમારા દીકરાને આજે ભલે તમે સંસ્કાર ના આપો પણ એક દિવસ મોટા થશે અને પછી તો વાતો વાતો બેને એવી કરે કે અમારો છોકરો છે ને બેન મોબાઈલમાં બધું જાણે હો હા હા બધું ખોલી નાખે ડામુંડ લોટ કરી નાખ્યા બેન હજી તો ના નાખે આને આ છોકરો એક દી તને નાખવાનો છે આ યાદ રાખજો આ વૃદ્ધાશ્રમો ખુલ્યા શું કામ ખુલ્યા ભાઈ હે પેલા નહોતા ખુલતા કેમ કે પેલા સંસ્કારો આપતા આપણે મંદિર લઈ જતા ગામમાં સારી જગ્યાએ લઈ જતા સારા સારા વાતાવરણમાં એને ઉઠક બેઠક કરાવતા એટલે એનામાં સંસ્કારો આવતા સાહેબ આજે પિક્ચર જોવા જાઓ હરવા ફરવા જાઓ અને આવા વાતાવરણમાં જાડવા હેઠે હે એમાં પ્રેમ ખીલે કેવો ખીલે સાહેબ હે એટલે આ નારી શક્તિની મારે તમને વાત કરવી હોય તો ઘણું છે પણ હવે તમારો નોકરીનો સમય થઈ ગયો હશે અને ફરી પાછા આપણે મળતા રહીશું દિવ્યાંગ ન્યૂઝ ચેનલ આવું સરસ મજાનું આયોજન હું દર્શક પટેલ ફરી પાછી રજા લઉં નમસ્કાર